જયેશ કાચા અમદાવાદની રથયાત્રામાં વર્ષોથી મલ્લખંબનું પ્રદર્શન કરે છે. રથયાત્રામાં મલ્લખંબના પ્રદર્શનને તેઓ એક અવસર તરીકે જુએ છે. રથયાત્રા આવી રહી છે તો ક્યાંક ને ક્યાંક અમને એવી આશા છે કે રથયાત્રામાં કદાચ આ વખતે થોડી છૂટછાટ મળે તો અમારે જે દર વર્ષે મલ્લખંબ રજૂ કરીએ છીએ તો અમે પણ એમાં ભાગ લઈ શકીએ, એના માટે અમે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. રથયાત્રાનો જે માહોલ હોય છે, રથયાત્રામાં જે ભક્તોનું ઘોડાપૂર હોય છે અને એની વચ્ચે જ્યારે બાળકોને પરફોર્મ કરવાનું આવે તો એમાં એ જે પ્લેટફોર્મ થાય એનાથી બાળકોને એક તો ઉત્સાહ એટલો બધો હોય, એમનો સ્ટેમિના એ એટલો બધો, એમને ખબર નહીં, એક આ એક ભગવાનના આશીર્વાદ જ કહેવાય કે સતત બાળકો 7 કલાક 8 કલાક સુધી કન્ટિન્યુઅસ મલ્લખંબ કરતા રહે છતાં પણ થાકે નહીં. બાળકોને એટલા ઉત્સાહિત કરે છે કે બાળકો વધારેમાં વધારે સારું પરફોર્મન્સ કરે અને એટલો પ્રેમ મળે છે જનતાનો અને મંદિર તરફથી, પોલીસ પ્રશાસન તરફથી, તો એ માહોલ બહુ જ મિસ કરીએ છીએ. કોરોનાને કારણે ઘણા સમયથી તેમનું ટ્રેનિંગ સેન્ટર બંધ છે. હાલ 4 વિદ્યાર્થીઓને તેઓ પોતાના ઘર પર જ ટ્રેનિંગ કરાવે છે. ખાસ કરીને જોઈએ તો અમારી જે એક્ટિવિટી છે મલ્લખંબ, તો મલ્લખંબનું એટલું રિસ્કી ગેમ કહેવાય કે એ કોચ વગર થઈ ના શકે, એટલે એ ઓનલાઈન પ્રેક્ટિસ કરવી એ ખૂબ જ મુશ્કેલ છે. મુશ્કેલ શું, એ પોસિબલ જ નથી. એટલે અમારે જેવી જેટલી એક્ટિવિટીઓ છે એ એક્ટિવિટીઓ સતત 1.5 વર્ષથી બંધ જ છે. એના લીધે ઘણું બધું બાળકોનું નુકસાન થઈ રહ્યું છે. અમારી એવી ઈચ્છા અને શરૂઆત અમે રથયાત્રાથી બાળકોને કરાવી અને પછી અત્યારે જે ઓલિમ્પિકમાં ગુજરાતના ઘણા બધા ખેલાડીઓ સિલેક્ટ થાય છે તો અમારું પણ એવું સપનું છે કે મલ્લખંબની ગેમને લઈ અને આપણા જે બાળકો છે એ લોકો ઓલિમ્પિકમાં જાય અને એમાં સારામાં સારું પરફોર્મન્સ કરી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે એવી અમારી ઈચ્છા છે. અહીંયા આગળ આવ્યા પછી પહેલાં સ્ટ્રેચિંગ, ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેન્થ, એના પછી ક્લાઇમ્બિંગ એવી રીતના પ્રેક્ટિસ કરીએ છીએ કે જેથી કરીને અમારી શરીરને મેન્ટેન રાખી શકીએ અને વધારે પ્રેક્ટિસ કરી અને વધારે સારું પરફોર્મન્સ કરી શકીએ. સેકન્ડ સ્ટેન્ડર્ડમાંથી મેં શરૂઆત કરી હતી એન્ડ ત્યાર પછી મેં ધીરે ધીરે દરેક વસ્તુ શીખી. પહેલાં ફ્લોર, પછી રોપ, પછી મલ્લખંબ, રિંગ, સિલ્ક એવી રીતના દરેક વસ્તુ. મારો એઇમ છે કે હું ઇન્ડિયા તરફથી ઓલિમ્પિકમાં એઝ અ પ્લેયર જઉં અને ગોલ્ડ મેડાલિસ્ટ થઉં. ત્યાર પછી હું મારા જેવી ઘણી બધી છોકરીઓને ઇન્સ્પાયર કરી અને રેડી કરું કે એ લોકો સારું કોચિંગ આપીને કે એ લોકો બી આવી રીતના ગોલ્ડ મેડાલિસ્ટ થઈ શકે.